માધાપર ખાતે તેરા તુજકો અર્પણ અને પાટ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા ગત સપ્તાહે રામપારાયણ કથાનું આયોજન ગૌસેવાના લાભાર્થે કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત સંતવાણીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. રામપારાયણ કથા બાદ તેરા તુજકો અર્પણ અને પાટ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા માધાપર ખાતેથી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહામંત્રી તથા કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પારૂલબેન કારા, ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર સહિત વિવિધ આગેવાનો, સામાજિક અગ્રણીઓ અને દાતાઓની હાજરીમાં ગૌસેવા માટે કચ્છના 51 જેટલા ગામોમાં 51 ઘાસચારાની ગાડીઓ મોકલવામાં આવી હતી અને આગેવાનો દ્વારા ઝંડાથી પ્રસ્થાન કરાવાયું હતું. આ ઉપરાંત તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા ગત 16 એપ્રિલના ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે કચ્છના 108 જેટલા ગામડાઓમાં પણ ઘાસચારાની ગાડીઓ મોકલવામાં આવી હતી અને સંસ્થા દ્વારા કચ્છના અનેક સ્થળો પર નિરણ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે તથા જ્યાં જરૂર જણાય ત્યાં ઘાસચારો આપવામાં આવી રહ્યો છે. હજુ આગામી દિવસોમાં પણ ગૌસેવા અવિરતપણે ચાલુ રહેશે તેવું સંસ્થાના આગેવાને જણાવ્યું હતું. માધાપર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પારૂલબેન કારા, નગરપતિ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, શ્રી રેશ્માબેન ઝવેરી, સરપંચ ગંગાબેન, કવિઓના પ્રમુખ જીગરભાઈ છેડા, દાતાઓ શ્યામજીભાઈ વાઘડિયા, દેવજીભાઈ, માવજીભાઈ સોરઠિયા, આરતી કન્સ્ટ્રક્શનના આગેવાન, પાટ હનુમાન મંદિર સમિતિના પ્રમુખ બટુકભાઈ ખોખાણી, અશોકભાઈ આથી, કુકમા નિવૃત્તિ આશ્રમના વાસુદેવ મહારાજ, ધીરેનભાઈ લાલન, નીરવભાઈ શાહ, ભરતભાઈ ગોર, સુરેશભાઈ જોશી, ગ્રામ પંચાયતના વિવિધ સદસ્યો, ઉપસરપંચો, દિલીપભાઈ ભીંડે સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ અંગે ચંચળ ન્યૂઝ સાથે તેરા તુજકો અર્પણ ટ્રસ્ટના પ્રમુખ હિતેશભાઈ ખંડોરે વાત કરી હતી. આજે તેરા તુજકો અર્પણ તેમજ શ્રી પાટ હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા 51 ગાડી 51 ગામોમાં ઘાસ મોકલવામાં આવ્યું છે, જે ગત અઠવાડિયે શ્રી રામપારાયણ કથા ગૌસેવાના લાભાર્થે જે આયોજન કરવામાં આવેલ હતું, જેના અનુસંધાને ગૌસેવાનો પ્રારંભ થયો છે. આ તો 16/4 સતત સંસ્થાઓ દ્વારા અલગ અલગ નિરણ કેન્દ્રો, અલગ અલગ ગામોમાં ઘાસ અને ખાસ કરી અને 14 ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબના હસ્તે 108 ગાડી પણ મોકલવામાં આવી હતી અને આ સેવા છે એ દરરોજ નિરંતર 5-7-10 ગામોમાં ઘાસ જઈ રહ્યું છે. અમને આનંદ છે કે આ ગૌસેવા માટે જે અમારી સંસ્થા માધ્યમ બની છે અને આજે ખાસ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને કચ્છના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા, નગરપતિ શ્રી ઘનશ્યામભાઈ અને તેમજ વિવિધ ચૂંટાયેલા આગેવાનો, સમાજના આગેવાનો, શ્રેષ્ઠીઓ અને દાતાશ્રીઓના સહયોગથી આ કાર્યક્રમ થયો છે અને આ જે છે એ ગૌસેવાનું કાર્ય અમારી સંસ્થાઓ દ્વારા અવિરત ચાલુ રહેવાનું છે. જ્યાં જ્યાં ઘાસની જરૂર પડશે ત્યાં ત્યાં ઘાસ મૂકશું અને કોઈ પણ ગાય છે એ ગાય ઘાસ વગર કે પાણી વગર ક્યાંય પણ મૃત્યુ ન પામે એ માટે ખાસ જે રીતે ગુજરાત સરકાર અને માનનીય નરેન્દ્રભાઈ જે ચિંતા કરી રહ્યા છે કે આજે બધી જ જગ્યાએ પાણીની જે વ્યવસ્થા છે, ઘાસની વ્યવસ્થા છે, તે સરકારને પણ આ તબક્કે હું અભિનંદન આપું છું અને બિરદાવું છું અને આવતા દિવસોમાં આપના માધ્યમથી બધી જ સંસ્થાઓ, બધા જ સમાજોને પણ અપીલ કરું છું કે આ જીવદયાનું શ્રેષ્ઠ કાર્યમાં આપણે સૌ સાથે મળી અને જોડાઈએ અને જેટલું બને એટલું વધુ ગાય માતાની સેવા કરીએ. તો જૈન સમાજના આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એવા હિતેશભાઈ ખંડોર દ્વારા છેલ્લા ઘણા સમયથી ગૌસેવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે માધાપર ખાતે રામપારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથા બાદ માધાપર ખાતેથી કચ્છના 51 ગામડાઓમાં 51 જેટલી ગાડીઓ ઘાસચારાની મોકલવામાં આવી હતી અને ગૌસેવાના કાર્યો કરવામાં આવી રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાજ્યમંત્રી અને કચ્છી વિસા ઓસવાળ સંસ્થાના મોભી એવા સ્વર્ગસ્થ તારાચંદભાઈ છેડા દ્વારા શરૂ કરવામાં આવેલી ગૌસેવા ઝુંબેશ આજે પણ જૈન સમાજના લોકો દ્વારા અવિરતપણે ચાલુ રાખવામાં આવી છે. તે ખૂબ સરાહનીય કામગીરી છે અને સમગ્ર સમાજને હું અભિનંદન આપું છું તેવું ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું. આજે માધાપર મધ્યે અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન શ્રી અને જૈન સમાજના અગ્રણી આદરણીય ભાઈ શ્રી હિતેશભાઈ ખંડોલ અને
એમની જે સંસ્થા છે તેરા તુજકો અર્પણ એમના માધ્યમથી ગાયો માટે આજે 51 ગાડીઓ ઘાસની આજે અહીંથી આજે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। વારંવાર એમની સંસ્થા અને ખાસ કરીને જૈન સમાજના સૌ શ્રેષ્ઠીઓ અને આગેવાનો સાથે મળી કરીને દર વર્ષે જ્યાં જરૂર હોય, પાંજરાપોળ હોય, જ્યાં પણ જરૂરિયાત હોય ત્યાં ઘાસ મૂકતા હોય છે। ભૂતકાળમાં આપણે જોયું છે કે આદરણીય શ્રી તારાચંદભાઈ છેડા, જેમણે વર્ષો પહેલાં એક જૈન અગ્રણી તરીકે પણ આ કાર્યને કચ્છની અંદર શરૂઆત કરી હતી અને એમની સંસ્થા અને મહાજનના સૌ લોકોની સહયોગથી આ કાર્ય થતું હતું અને આજે એ પરંપરાને આપણે જોઈ રહ્યા છીએ કે અનેક જૈન સમાજના આગેવાનો અને સંસ્થાઓ અને ખાસ કરીને હિતેશભાઈ દ્વારા આજે આ કામ થયું છે એને બિરદાવું છું અને અભિનંદન આપું છું।